ધોરણ 12 આંકડાશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 1.1 આપણે જોવાના છે અને એનો દાખલા નંબર 1 છે. સંભાવના ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન આપીને આપણે સમજવાનું. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, ત્યાર પછી 6 બાજુવાળો એક સમતોલ પાસો એક સમતોલ સિક્કા સાથે ઉછાળવામાં આવે. એક પાસો અને સિક્કો એ બી સી ડી ઈ એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ પસંદ કરવામાં આવે. આવા 3 દાખલા આપણે જોવાના છે. સૌપ્રથમ પહેલા દાખલાની વાત કરી. પહેલા દાખલામાં શું કીધું છે? એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, એટલે સિક્કો કેટલો છે? 1 જ. એટલે આપણે એન બરાબર એક સિક્કો છે, સિક્કાની 2 બાજુ આવે અને એને 3 વખત ઉછાળવામાં આવે, એનો મતલબ 2 ઘન એટલે 2 × 2 × 2 એટલે એન બરાબર કેટલા આવે? 8. એટલે 8 શક્ય પરિણામો આવવા જોઈએ. હવે 8 શક્ય પરિણામો કેવી રીતના આવે તો આપણે જવાબ શોધવાનો. આપણે લખવાનું ડાયરેક્ટ આ છે, યુ બરાબર 8 પરિણામો લખવાના. પહેલાં તો પહેલાં બધા જ એચ પડે, 3 × 3 શું પડે? એચ. પછી 2 વખત એચ પડે અને 1 વખત ટી પડે. પછી 1 વખત એચ પડે અને 2 વખત ટી પડે. પછી 1 વખત એચ, પછી ટી અને પછી એચ. આટલા પરિણામો આવે. હવે ટીથી શરૂઆત કરવાની. પહેલાં શું લખેલું આપણે? 3 વાર એચ લખેલો, તો હવે 3 વાર ટી લખીશું. પછી આપણે શું? 2 ટી 2 એચ અને 1 ટી, એટલે હવે લખીશું 2 ટી અને 1 એચ. પછી 1 એચ અને 2 ટી, તો 1 ટી અને 2 એચ. પછી એચ, જે એચ આજુબાજુ અને ટી વચ્ચે હતો એ જ રીતના આજુબાજુ ટી અને એચ વચ્ચે. એમ કુલ કેટલા પરિણામો આવે? 8 પરિણામો આવે. અને આ રીતે આપણે આ પહેલાં દાખલાનો જવાબ લખી શકીએ. એટલે જ્યારે તમને આ દાખલો પૂછાય 1 માર્ક્સની અંદર, તો તમે આવું લખી શકો. ત્યાર પછી બીજો દાખલો એવો છે, 6 બાજુવાળો એક સમતુલ પાસો અને એક સિક્કો. એટલે એક પાસો છે, પાસાની કેટલી બાજુ આવે? 6 બાજુ. અને સિક્કાની કેટલી બાજુ આવે? 2 બાજુ. સિક્કામાં એચ અને ટી આવે અને પાસામાં 1 થી 6 આવે. એને જો ઉછાળીએ તો શું પરિણામો આવે? તો જવાબ નંબર 2 લખીએ આપણે, એક પાસો અને એક સિક્કો. એટલે એક પાસો છે અને એક સિક્કો છે. એક પાસો અને સિક્કો આપણે ઉછાળીએ તો કયા કયા પરિણામો આવે? તો લખવા માટે આપણે લખીએ યુ બરાબર. શું કરવાનું? જોજો, પહેલાં આપણે શું લખીશું? એક પાસો અને એક સિક્કો. એટલે સિક્કાની કેટલી, પાસાની કેટલી બાજુ આવે? 6. એટલે પહેલાં લખવાનું 1 સાથે એચ, પછી 2 સાથે એચ, પછી 3 સાથે એચ. એટલે એચ તો રાખવાનો જ, પણ દરેકે દરેક સાથે. 4 સાથે એચ, 5 સાથે એચ, 6 સાથે એચ. આ જે પાસા છે, પાસાના દરેક અંકો આવી ગયા, પરંતુ સિક્કાની એક જ બાજુ આવી. હવે સિક્કાની બીજી બાજુ ચાલુ કરીએ. એટલે પહેલાં 1 સાથે ટી, 2 સાથે ટી, પછી 3 સાથે ટી, પછી 4 સાથે ટી, 5 સાથે ટી અને 6 સાથે ટી. એટલે પહેલાં તમારે 1 થી 6 લખવાના એમાં એચ, અને પછી 1 થી 6 લખવાના એમાં ટી. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી થઈ શકે. છેલ્લે વાત કરીએ હવે, એ બી સી ડી ઈ એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ યાદદાસ્તિક રીતે પસંદ કરવા. વ્યક્તિ કેટલા છે? 5. હવે 5માંથી આપણે 2 પસંદ કરવાના છે. અહીં લખીએ એ બી સી ડી અને ઈ. આ 5માંથી કેટલા પસંદ કરવાના છે? 2 પસંદ કરવાના છે. 2 પસંદ કરવા. એટલે ખરેખર જવાબ જોઈએ તો કેવો આવે? એટલે એન બરાબર 5માંથી 2, એટલે 5 સી 2. આનાથી લખવાના તો આપણે ખાલી સમજીએ છીએ. એટલે નીચે કેટલા છે? 2. એટલે 2 × 1, અને 2 છે એટલે ઉપર પર 2 સુધી જ જવો, અને 2 જ આંકડા લખવાના. 5 ને 4 એટલે 2 આંકડા. આ 2 4 એટલે 5 ને 2 કેટલા થઈ જાય? 10 થઈ જાય. એનો મતલબ કે યુ કેટલા આવવા જોઈએ? યુ 10 આવવા જોઈએ. ચાલો યુ લખીએ આપણે. યુ કેટલા આવવા જોઈએ? 10. તો 2 જ વ્યક્તિને પસંદ કરવાના છે. તો પહેલાં એ સાથે બધાને લખી દે. એટલે એ સાથે બી આવે, એ સાથે સી આવે, એ સાથે ડી આવે અને એ સાથે ઈ આવે. એ સાથે બધા આવી ગયા. હવે બીથી ચાલુ કરીએ. બી સાથે એ નહીં લખવાનો, કેમ કે બી સાથે એ તો આવી ગયો, એ બી. એટલે બી સાથે સી આવે, ત્યાર પછી બી સાથે ડી આવે અને બી સાથે ઈ આવે. હવે સીથી ચાલુ કરીએ, પરંતુ સી સાથે બી આવી ગયો, સી સાથે એ પણ આવી ગયો અને સી સાથે બી પણ આવી ગયો. એટલે સી સાથે ડીથી ચાલુ કરવાનું અને સી સાથે ઈ આવે.
ઓકે, હવે ગણી કાઢીએ આપણે, 1 2 3 4 5 6 7 8 અને 9, હજુ એક બાકી, એનો મતલબ કે ડી બાકી છે. તો ડી સાથે કયો આવે છેલ્લો? ડી સાથે સી જોઈએ, તો ડી સાથે સી તો આવી ગયેલો છે, એટલે ડી સાથે ઈ બાકી રહ્યો. આ રીતે કુલ કેટલા પરિણામ આવે? શક્ય 10 પરિણામ આવે. એટલે પ્રશ્ન નંબર જે 1 હતો ને, એ પ્રશ્ન નંબર 1ના 3 પોઈન્ટ અહીંયા પૂરા થાય. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 કંઈક આવો છે, 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ લખવાનો છે. કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા પણ આપણે જણાવવાની છે. જો વિદ્યાર્થી 100 ગુણની પરીક્ષા આપે તો ક્યાં તો એનો 0 આવે, ક્યાં તો એના 100 પૂરા પણ આવે. એટલે 0 પણ આવી શકે અને 100 પણ આવી શકે, અને એની વચ્ચેના તો બધા જ આવવાના. એટલે આપણે ગણીએ કેટલા? 1 થી 100 જ ગણીએ, 1 થી 100 નહીં આવે. કેટલાક વિદ્યાર્થી એવા હોય જેને 0 માર્ક્સ પણ આવે, એટલે 0ને પણ આપણે કાઉન્ટ કરવો પડે. એટલે આપણે જે નિદર્શ અવકાશની વાત કરીએ, કે યુ બરાબર કેટલા લખવાના હતા? યુ બરાબર 0 1 2 3 અને પછી .. 100 સુધી લખવાના. એટલે અત્યાર સુધી શું કરીએ આપણે? 0ને નહીં લખીએ, પણ 0ને લખવો પડે. અને જ્યારે વાત કરીએ આપણે કે શક્ય નિદર્શ બિંદુઓની સંખ્યા પણ પૂછેલી છે, માટે લખી દેવાનું છેલ્લે નિદર્શ બિંદુઓની સંખ્યા, નિદર્શ બિંદુઓની સંખ્યા બરાબર 100 તો હતી જ, પણ 100 સાથે 0 1 ઉમેરાયો એટલે કેટલી થઈ ગઈ? નિદર્શ બિંદુઓની સંખ્યા 101. એટલે આ હતો બીજો દાખલો. હવે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. દાખલા નંબર 3 કંઈક આવો છે, એ પણ આપણે જોઈ લઈએ. 4 વ્યક્તિઓમાંથી યાદસ્થિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી આપણે પસંદ કરવાનો છે. વ્યક્તિ કેટલા છે? 4, અને 4 વ્યક્તિમાંથી પસંદ કેટલા કરવાના છે? એક મંત્રી. જોજો, 4 વ્યક્તિમાંથી એક મંત્રી. સમજો કે આપણે જો કુલ સંખ્યાની વાત કરીએ તો કુલ સંખ્યા એટલે કે એન, એન શોધવી તો કેવી રીતના શોધવાનું? તો 4માંથી એક મંત્રી એટલે 4C1. હવે વધ્યા કેટલા? 3, અને એ 3માંથી એક સહમંત્રી એટલે 4માંથી એક મંત્રી, અને એટલે ગુણાકાર, અને હવે 3 વધ્યા, 3માંથી એક સહમંત્રી એટલે 4 × 3 કરીએ તો કુલ 12 આપણા નિદર્શ અવકાશનો જવાબ આવવો જોઈએ. આપણે જોઈએ 12 કેવી રીતના આવે, તો યુ બનાવવાનો, અને યુ કેટલા આવવા જોઈએ? 12 આવવા જોઈએ. હવે દરેકના નામ આપી દઈએ આપણે. હવે 4 વ્યક્તિ છે તો એકને નામ આપીએ એ, એકને બી, એકને સી અને એકને ડી. હવે સમજીએ કે આપણે પહેલી વાર એને મંત્રી બનાવીએ, એટલે એ મંત્રી હોય તો પહેલાં એ સાથે દરેકને લખી દેવાના. એ સાથે બી પણ આવે, એ જ રીતના એ સાથે સી આવે, અને એ સાથે ડી આવે. હવે એ મંત્રી અને આ 3 સહમંત્રી, એ જ રીતના હવે બીને મંત્રી બનાવીએ, એટલે બી મંત્રી અને એ સહમંત્રી. જોજો, ગઈ વખતે કેવું હતું કે એ ને એવું નહીં આવતું, તો અત્યારે એ પણ આવીએ બી સાથે એ. કેમ? બી હવે મંત્રી છે ને એ સહમંત્રી છે, અહીંયા એ મંત્રી અને બી સહમંત્રી છે, એટલે બી સાથે પણ દરેકે દરેક આવે, બી સાથે સી અને બી સાથે ડી. હવે આપણે સી ને મંત્રી બનાવીએ, સી મંત્રી એ સહમંત્રી, સી મંત્રી બી સહમંત્રી, સી મંત્રી અને ડી સહમંત્રી. હવે ડી ને મંત્રી બનાવીએ, ડી મંત્રી અને એ સહમંત્રી, ડી મંત્રી અને બી સહમંત્રી, ડી મંત્રી અને સી સહમંત્રી. એમ આ જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, એટલે 12 આપણો જવાબ આવી ગયા, 12 આવવા જોઈએ. એટલે અહીં આપણો ત્રીજો પ્રશ્ન પણ પૂરો થાય. હવે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ, કારણ કે આપણે સ્વધ્યેય 4.1 ભણીએ છીએ એટલા માટે. તો એક યાદસ્થિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે પણ આપણે જણાવવાનું છે. એટલે સમજો કે આપણે પ્રયત્ન કરીએ ને એચ પડી ગયો તો પછી આપણે સિક્કો નહીં ઉછાળવાનો, પરંતુ આપણે સિક્કો ઉછાળીએ ટી પડ્યો તો ઉછાળવાનો, ટી પડે તો ઉછાળવાનો, ટી પડે તો ઉછાળવાનો, પણ એચ પડી ગયો તો ન ઉછાળવાનો. એ જ રીતના તમારે ટી 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 જ્યાં સુધી પડે ત્યાં સુધી ઉછાળ્યા કરવાનું, અને પછી એચ પડે એટલે બંધ કરી દેવાનું, એવું એવું લોકોનું કહેવું છે. તો આપણે યુ બરાબર શું લખીએ? તો યુ બરાબર આપણે લખવાનું નિદર્શ અવકાશ, પહેલી જ વખતે આપણે ઉછાળીએ એટલે એચ પડી ગયો, એટલે હવે આપણે ઉછાળવાનું નથી. પણ હવે ટી પડે છે એટલે ઉછાળવું પડે, કારણ કે આપણને શું કે છાપ પડે તો નહીં ઉછાળવાનું, એટલે હવે છાપ પડી એટલે હવે નહીં ઉછાળવાનું.
ફરીથી તી પડે છે એટલે ઉછાળવું પડે, ફરીથી તી પડે છે એટલે ઉછાળવું પડે. હવે છાપ પડે એટલે હવે ઉછાળવાની જરૂર નથી. એ જ રીતના ટી પડે, ટી પડે, ટી પડે અને એચ, એ જ રીતના તમારે લખ્યા જ કરવાનું જ્યાં સુધી તમે લખી શકો ત્યાં સુધી, કારણ કે ઉછાળ્યા જ કરવાનું છે. પરંતુ આ આપણે ક્યાં સુધી લખી શકીએ, લખી શકવાના નથી, એટલે આ રીતે લખી ને અનંત સુધી લખી દેવાનું. અહીંયા આપણને એવું પૂછેલું છે કે શાંત છે કે અનંત, તો આપણે લખવાનું અહીં મળતો, અહીં મળતો નિડર્સ અવકાશ, નિડર્સ અવકાશ કેવો છે તો અનંત છે, અનંત છે. કેમ કે નિડર્સ અવકાશ આપણને કેવો મળે છે, અનંત મળે, ના તો જવાબ આવ્યા જ કરવાના. ઓકે ચલો દાખલા નંબર 5 તરફ જોઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવા. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી, તો પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર હોવી જોઈએ, પ્રાકૃતિક સંખ્યા, અને 5 જ કીધી તો પ્રાકૃતિક સંખ્યામાં 5માં 1, 2, 3, 4 અને 5 આવે. જો પૂર્ણ સંખ્યા કહીએ તો 0 પણ આવે, પ્રાકૃતિકમાં 0નો સમાવેશ થતો નથી એવું આપણે 8, 9, 10માં પણ ભણી ગયા છીએ. હવે એમાંથી પસંદ કેટલી કરવાની, તો 3, એટલે આપણે n બરાબર લખવાનું 5માંથી 3, 3 છે એટલે છેદમાં કેટલા લખવાના, 3, 2 અને 1, અને ઉપર પર 3 આપણે આંકડા લખવાના, 5, 4 અને 3, આ 1, 2, 3 આંકડા થઈ ગયા. 3, 3 આપણે કરી નાખીએ, આ 4ને 2 વડે ભાગી કાઢીએ એટલે 5, 2, 10, એટલે નિડર્સ અવકાશ કેટલો આવવો જોઈએ, 10 આવવો જોઈએ. આપણો જે યુનો જવાબ છે એ 10 આવવો જોઈએ. ચલો યુનો જવાબ 10 લાવવાનો પ્રયત્ન કરીએ. શું કીધેલું છે, 5, અને 5માંથી કેટલા આંકડા પસંદ કરવાના છે આપણે, 3. 5માંથી 3, અહીંયા કીધું 5માંથી કેટલા છે, 3. તો પહેલાં આપણે વાત કરીએ, પહેલે પસંદ કરવાનું 1, 2 અને 3, 1, 2 સાથે 3 આવ્યો, ફરીથી 1, 2 સાથે હવે 4 લેવાનો, હવે 1, 2 સાથે 5 લેવાનું, 1 ને 2 ને તો રાખવાના જ, 1, 2 સાથે 5 આવ્યું. હવે 1, 2 ને 5 સુધી પહોંચી ગયો તો હવે 1, 3થી ચાલુ કરવાનું, 1, 3 સાથે 4 લેવાનો, 1, 3 સાથે 5 લેવાનો, 1, 3 વાળું પૂરું થઈ ગયું તો હવે 1, 4 વાળું ચાલુ કરીએ, 1, 4 સાથે 5 લેવાનો, અને છેલ્લે 5 આવી જ ગયા એટલે 1, 5 વાળું પણ પૂરું થઈ ગયું. તો હવે 1ને કાઢીને હવે 2થી ચાલુ કરીએ, 2થી ચાલુ કરીએ તો શું લખવાનું, 2, 3 અને 4, એ જ રીતના 2, 3 સાથે 5 લઈ લે, 2, 3 અને 5, એટલે 2, 3, 4 ને 2, 3, 5 વાળું પણ પૂરું થઈ ગયું. હવે 2, 3 પટી ગયું એટલે 2, 4 લઈએ, 2, 4 અને 5, એટલે 2, 4 વાળું પણ પૂરું થઈ ગયું, અને છેલ્લે હવે 3થી ચાલુ કરીએ એટલે 3, 4 અને 5. કોઈ પણ આંકડા રિપીટ થયેલા નહીં હોય, જે 3, 4, 5 અહીંયા કોઈ પણ જગ્યાએ 3, 4, 5 આપણને દેખાવો જોઈએ નહીં, આ યાદ રાખવાનું. એટલે આ પ્રમાણે એનો નિદ્રા અવકાશ આવે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અને આ રીતે નહીં સમજાવ પર તમારે શું કરવાનું, જોયું પહેલાં 1, 2માં શું છે તો 4 ને 5નો સમાવેશ નથી થયો, અહીંયા શું છે તો 1, 2, તો અહીંયા 3 ને 5નો સમાવેશ નથી થયો, અહીંયા કેટલાનો સમાવેશ તો અહીંયા 3 ને 4નો સમાવેશ નથી થયો, અહીંયા કેટલાનો તો અહીંયા 2 ને 5નો સમાવેશ નથી થયો, અહીંયા તો 2 ને 4નો. એવું દરેક વખતે દરેકે દરેક આંકડાનો સમાવેશ નહીં થયેલો એવું આપણે જોઈ લેવાનું, જેથી કરીને આપણને દાખલો સરળતાથી ગણી શકાય. એટલે આ 5મો દાખલો પણ અહીંયા પૂરો થઈ જાય. હવે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. દાખલા નંબર 6 કંઈક આવો છે, એક સંખ્યા પસંદ કરવાના પ્રયોગમાં નિડર્સ અવકાશ યુ 1 થી 20 આપણને આપેલા છે, નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ આપણે લખવાના છે. કુલ આપણને 1 થી 20 તો આપેલું જ છે, એનો મતલબ કે n બરાબર 20 અથવા u બરાબર આપણે લખી શકીએ, u બરાબર 1, 2, 3 પછી .. અને 20, એટલે u બરાબર 1 થી 20 આપેલા છે. પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. તો આપણે પહેલો જે દાખલો છે એ શોધી કાઢી, પહેલા દાખલામાં શું કીધું છે આપણે, પસંદ કરવામાં આવેલી સંખ્યા એ, તો એને નામ આપવાનું ઘટના એ, પહેલાને નામ આપીશું આપણું ઘટના એ, અને ઘટના એમાં શું લખવાના, જે આપેલું છે તે લખી દે, પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે યાદ રાખવાનું એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા હોય, એટલે અયુગ્મ સંખ્યા એટલે કઈ સંખ્યા, તો એકી સંખ્યા. હવે એકી સંખ્યા કઈ, તો 1 થી 20માં એકી સંખ્યા બધી લખી દેવાની, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. કેટલી, 20માંથી 10 આવવી જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે અયુગ્મ કહી તો એકી.
ત્યાર પછી પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજી હોય, એટલે જે સંખ્યાને 3 વડે ભાગી શકાય, એનો મતલબ કે જે 3ના ઘડિયામાં જે આવતા હોય એ લખવાના, 3ના ઘડિયામાં 20 સુધી લખવાનું. એટલે આપણે નંબર 2 આપીએ. શું કીધેલું છે? નંબર 2માં આપણને પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. 3 વડે વિભાજ્ય, એનો મતલબ કે ઘટના બી નામ આપી દે. આપણે ઘટના એ હતું પહેલું, તો ઘટના બી, અને ઘટના બીમાં ઉપર જે લખેલું તે લખી દે, પસંદ કરવામાં આવેલ, પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. શું કીધું છે આપણને? 3 વડે વિભાજ્ય હોય. હવે 3 વડે વિભાજ્ય એટલે જોઈ લેવાનું, જે 3ના ઘડિયામાં આવતી હોય એવી 20 સુધી. એટલે 3 6, આ 6ને આપણે ભાગી શકીએ, 9ને પણ 3 વડે ભાગી શકીએ, એટલે 3નો ઘડિયો આપણે લખી દેવાનો, અને 3નો ઘડિયો અહીંયા 18 સુધી લખાય. હવે 21 નહીં આવે, કેમ કે 21 તો 20થી મોટા છે. એટલે આ દાખલો પણ અહીંયા પૂરો થઈ જાય. અને ત્રીજો પોઈન્ટ જોઈએ. હવે પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે, 2 અથવા 3 વડે, એટલે 2 અને 3 બંને આવી જાય. 2 વડે ભાગી શકાય એવી પણ લેવાની, અને 3 વડે ભાગી શકાય એવી પણ લેવાની. 2 અને 3 કહીને, તો 2 અને 3 હોય તો 6 વડે ગુણાકાર, એટલે આ યાદ રાખવાનું. અહીંયા 2 અથવા 3 છે, એટલે 2 અથવા 3 એટલે 2ની પણ લેવાની અને 3ની પણ લેવાની. એટલે નંબર 3 લખીએ. નંબર 3માં લખવાનું ઘટના સી. એમાં એવું લખીએ આપણે, પસંદ કરવામાં આવેલ, પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. એટલે 2થી પણ ભાગી શકાય અથવા 3થી ભાગી શકાય. અને આની જગ્યા પર અને હોય, અને તો 2 × 3 એટલે 6નો ઘડિયો લખવાનો 20 સુધી. અહીંયા તો 2 અથવા 3 છે, એટલે 2નો ઘડિયો પણ આવે અને 3નો ઘડિયો પણ આવે. એટલે 2ના ઘડિયામાં જે આવે તે 2નો ઘડિયામાં 2 આવે, 2 × 2 એ જ રીતના 2ના ઘડિયામાં 2 આવે, 3ના ઘડિયામાં 3 આવે, 2ના ઘડિયામાં 4 આવે, 3ના ઘડિયામાં 6 આવે, 2ના ઘડિયામાં 8 આવે, 3ના ઘડિયામાં 9 આવે. ઓકે, એ જ રીતના 2ના ઘડિયામાં 2 × 5 = 10, એ જ રીતના 2 × 5 = 10 આવ્યું, અને પછી હવે આ શું આવ્યું? 3 × 9 = 9, 3 × 4 = 12. ચલો, 2 × 7 = 2, 6 = 12 આવી જ જાય, 3 × 7 આવે, 3 × 7 = 21 આવે, પણ અહીંયા કેટલા આવવાના છે? 2 × 7 = 14, 3 × 5 = 15, 3ના ઘડિયામાં આવે. એ જ રીતના જે ઘડિયામાં આવતા હોય 2 × 8 = 16, એ જ રીતના ફરીથી 18 પણ આવવાના, 3 × 6 = 2, 9 = 18, અને 10 × 2 = 20, એટલે 2ના ઘડિયામાં 20 આવે, પણ પહેલામાં 21 આવે. એટલે આ જે આવે એ બધા જ આવી જાય. નિયમ જ પડે તો તમારે શું કહેવાનું? પહેલાં 2નો ઘડિયો લખી દો, 2 4 6 8 10 12 14 16 18 અને 20, આ બધી બી લખવાની, અને 3નો ઘડિયો બી લખવાનો. 3નો ઘડિયો કેટલો છે? 3 6 9 12 15 અને 18. હવે જે રિપીટ થતી હોય એવી સંખ્યા એક જ વાર લખવાની. જો આ રિપીટ થઈ, એ જ રીતના બીજી કઈ રિપીટ થઈ? 3 6, એટલે 6 પણ રિપીટ થઈ આવી, આ 6 રિપીટ થઈ, 12 રિપીટ થઈ અને 18 રિપીટ થઈ, એવી એક એક જ લખવાની. બાકીની બધી સંખ્યા લખી દેવાની, આવું કરે તો પણ ચાલે. એટલે અહીંયા આપણો પાર્ટ 1, એટલે કે ભાગ 1 પૂરો થાય. અને આ ભાગ 1ની અંદર આપણે સ્વાધ્યાય 1.1ના 6 દાખલાઓ જોયા, જે દાખલાઓ તમને સમજણ પડી ગઈ હશે. હવે જ્યારે ભાગ 2 જોઈશું ત્યારે આપણે 7થી જે દાખલાઓ બાકી છે એની શરૂઆત કરીશું. એટલે અહીંયા આપણે ભાગ 1 પૂરો થાય, અને ભાગ 1ની અંદર સ્વાધ્યાય 1.1ના આપણે 6 દાખલાઓ જોઈ લીધા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો, કારણ કે ભવિષ્યમાં તમને આવા સંપૂર્ણ બધા જ વિડીયો મળવાના છે. આભાર.